मित्रों, माणस कंई पण व्यवसायमां होय ए समाज माटे कंईक नुं कंईक तो त्यां રહીને પ્રદાન કરી જ શકે, ખરું ને? મળીએ આવી જ એક વિશિષ્ટ વ્યક્તિ જીતુ જેક્સનને, એક ડાન્સર, એક સિંગર, એક શાળાના સંચાલક, પણ તેમણે બીડું ઝડપ્યું છે સમાજમાં જાગૃતિ ફેલાવવાનું. સ્વચ્છતા અભિયાન, બેટી બચાવો બેટી પઢાઓ, પર્યાવરણ સંરક્ષણ જેવા અનેક મુદ્દાઓ પર તેઓ સમાજમાં જાગૃતિ ફેલાવવાનું કામ કરે છે. આવો જાણીએ તેમની આ વિશેષ કામગીરી વિશે. ટીપે સરોવર ભરાય, આપણા વડવાઓ આવી કહેવત કહેતા, તો એ જ રીતે આપણા નાના નાના પ્રયાસો પણ આગળ જતા મોટો બદલાવ લાવી જ શકે ને. સમાજમાં જાગૃતિ માટે આવા જ પ્રયાસો આદર્યા છે ભાવનગરના એક સિંગર, ડાન્સર, એક શાળાના સંચાલક અને સમાજ સેવક એવા જીતેન્દ્રભાઈ ચુડાસમા ઉર્ફે જીતુ જેક્સને. જીતુ જેક્સન નામ વર્ષો પહેલા બ્રેક ડાન્સ કરતો જીતુ જેક્સન. ડાન્સ કરતાં કરતાં સમય આવ્યો એક નાનું સ્ટેજ, સારામાં સારું સ્ટેજ, એટલે સિંગિંગ સ્ટેજ. ખ્યાલ નહોતો કે હું એવી જગ્યાએ પહોંચીશ જ્યાં મેં સપને પણ વિચાર્યું નહોતું. ત્યારબાદ પરિવાર સાથે, બધા ભાઈઓ સાથે મળીને એક નાનકડી સ્કૂલ બનાવી. સપનું છે મારી માટે, આ સ્કૂલ છે એ પણ સપનું છે મારી માટે. આજે જીતુ જેક્સન નામ પણ એક સપનું છે મારી માટે. કલ્પના નહોતી કરી કે જીતુ જેક્સન આ સ્ટેજ ઉપર પહોંચશે. રાજસ્થાન, કારગિલ, સિલિગુડી, લખનૌ, લદ્દાખ કે પછી ભારતના અંતરિયાળ ગામો, પોતાના કોઈ પણ સ્વાર્થ વગર પોતાની ગાડીમાં સ્વખર્ચે 6,000 કિલોમીટરનો પ્રવાસ તેમણે જનજાગૃતિ માટે ખેડ્યો છે. હાલમાં મેં 6,000 કિલોમીટરનો રોડ શો પૂરો કર્યો, ઠેઠ ચીન બોર્ડર સુધી, સિક્કિમની ચીન બોર્ડર સુધી. એમાં મેં રાજસ્થાન, લખનૌ, યુપી, ત્યાંથી મેં બિહાર, પટના, ગંગટોક, દાર્જિલિંગ, ત્યારબાદ સિલિગુડી, આવા નાના 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 જિલ્લાઓ, રાજ્યોની અંદર મેં મારો જનજાગૃતિ અભિયાન પૂર્ણ કર્યો છે, જેનો મારે 14 દિવસ થયા હતા મારે અભિયાન પૂર્ણ કરવામાં, અને દરેક જગ્યાએ ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. સ્વચ્છ ભારત અભિયાન, બેટી બચાવો બેટી પઢાઓ, ટ્રાફિકના નિયમોનું પાલન, પર્યાવરણ સંરક્ષણ, વ્યસન મુક્તિ જેવા અભિયાનોના સ્લોગન અને સ્ટીકર્સ પોતાની ગાડી પર લગાવી જનસંપર્ક કરીને જાગૃતિસભર પેમ્પલેટ બનાવડાવી લોકોને વહેંચીને, તો ક્યાંક જાતે વૃક્ષારોપણ કરીને જીતુભાઈ જાગૃતિ ફેલાવવાનું કામ કરે છે. આ દરેક વસ્તુ મને ટચ થતી હતી કે લાવ હું લોકો સુધી એક સંદેશ પહોંચાડું, અને જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી ભારત ભ્રમણ કરતો રહીશ સ્વખર્ચે. અમારા એનજીઓમાં કોઈ સરકારી દાન ડોનેશન લેવામાં નથી આવતું, ના તો કોઈ બીજા માટે. મિત્રો, આપ પણ જાણતા હશો કે બેટી બચાવો બેટી પઢાઓ, દીકરી છે ને એ વ્હાલનો દરિયો છે. બાપને બહુ વ્હાલી હોય છે દીકરી, મારે પણ એક દીકરી છે, એટલે આ અભિયાન હાલ અમે કરતા રહીએ છીએ. આજુબાજુના રાજ્યોમાંથી પર્યટક સ્થળે સૌ ભેગા થાય ત્યાં મારી ગાડી રાખું અને ત્યાં લોકોને હું પેમ્પલેટ વિતરણ કરું, અને લોકો 100માંથી કદાચ એક વ્યક્તિ મારા જનજાગૃતિ અભિયાનને ધ્યાનમાં રાખે તો મને એમ થાય મારો જનજાગૃતિ અભિયાન સક્સેસ છે. દેશના ભવિષ્યની મૂડી છે આજના બાળકો, જેમના મૂળમાં સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ જેવા ગુણોના સિંચન માટે જીતુભાઈ પ્રયત્નશીલ છે. હું તો દરેકને કહું છું કે જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુનો વાસ હોય છે મિત્રો, એટલે એક કદમ સ્વચ્છતા કી ઓર સૌ સાથે જોડાઈએ. આપ સૌ જાણો છો કે ગ્લોબલ વોર્મિંગ, ઉનાળો હોય ત્યારે વરસાદ પડે, સવારે વહેલા ઠંડી પડે, તો મિત્રો વૃક્ષને બચાવીએ સૌ સાથે મળીને. વૃક્ષનો જેમ બને એમ
कापा न जुवे। मारी एक अरज है आप सबने के आपनी एक जो सारी जगह विस्तार में हो तो तमारा जन्मदिवस ने दिवसे एक नानु छोड़वू या तो एक नानु पौधो वावजो जेथी करीने ने दररोज एक वार पानी पाछो समय आवता ही घटाधार वृक्ष बनशे। तो मित्रों आ ए माइकल जैक्सन जीतू जैक्सन छे जे पोताना प्रयत्नोना ताल पर सौने झुमावीने सौना दिलमां समाजनी उन्नति माटे जागरूकताना सूर रेलावी रह्या छे। ગુડ ન્યૂઝ ગુજરાત માટે ભાવનગરથી કેતન સોનીનો રિપોર્ટ।